બા હા ઘરમાં લોટય નથી એક ખોબો લોટ છે ડબ્બામાં એમાં આ બધાની રોટલી હું કેમ કરું ઘરમાં બધું કરિયાણું ફૂટી ગયું છે હવે હું શું કરું તમે કયો મારે હું કહેવાનું હોય કે તારા ઘરવાળાને કે કંઈક ધંધો કરે ને ઘરમાં કંઈક લઈ આવે બધાની ઉપરથી મારે એકલી એ કરવાની એને તો હું સમજાવીને થાકી ગઈ આ તમે મોટા ભાઈને સમજાવો ને દુકાન બંધ કરીને બેઠા છે તો ઓ કાકી મારા પપ્પા છે ને કંઈ તમારા નોકર નથી કે બધો ધંધો કરીને કામ કરીને તમને ખવડાવે આ કાકાને કયો ને એ નવરાત છે ને એમને કયો કામ ધંધો કરે બસ બસ હવે આ તારું મોઢું છે નાનું છે ને બહુ લવલવ કરમાં ખબર છે બહુ પપ્પા વાળી થઈ ગઈ છે પણ એમાં નાની છોકરી પર હું કામ ખીજાશ એ જે કહીશ ને એ સાચું જ કહી છે અને કેવું હોય ને તો નરેશ ને પ્રદીપ ને કહે કે કઈક ધંધો કરે ને ઘરમાં કઈક લાવે વાત કરેશ તે જોયું બા સાચું કીધું ને તો ગમ્યું નહીં કાકીને કેવું મોઢું આંકું થઈ ગયું બરાબર જ છે ઘરનાને નથી કેવું છાવા દો ને આપણે શું એવી ઉપાધી કરવાની આ તો દર વખતનું છે મારા પપ્પા વિશે તો દર વખતે આવું આવું જ કાંઈક નું કંઈક બોલતા હોય છે પણ સ્વીટી હું ઘરમાં મોટી બળી છું ને એટલે મારે તો સાંભળવું પડે ને મારે કાંઈક કરવું પડે બધાય નું સાંભળીને હું ક્યાં બેહી રહું બા કઈ થાય છે હું કરી લીધું હું થઈ ગયું કોઈ કઈ કરે છે તોય ઘરમાં હે થાતું હોય ને તો બોલાય બા તો હું તમને સાચું જ કહું છું ભલે તમને એવું લાગે આ બે ટેકની છે પણ ઝીબડો અવડો છે બાકી આ બે મહિના નું નામું સડી ગયું છે હવે સનામ બેહી નો રહ્યો ને આ મોબાઈલ ને મૂકી જો લાવો અહીંયા નતા કામ ધંધો કરો હું તમને પગે લાગો ઘરમાં બધા ભીખ માંગવાનો વારો આવશે અરે પણ તું સોટી સમું કામ ધંધો કરો કામ ધંધો કરો કામ ધંધો બધું મારું પ્લાનિંગ હાલતું જ હોય એ જરીક વાર લાગે એવું થોડું છે કે કામ ધંધો કરીએ ને તરત રૂપિયાનો વરસાદ વરસે હું કર્યું આ બે મહિનાથી તો બેઠા છો હું જોઉં બધે હું ફોન કરતો હોય બધાની ઓફિસે જતો હોય બધાને મળતો હોય બધાને પૂછતો હોય હા જઈને પછી ઘરમાં ખિસ્સામાં હોય એ વાપરી ના હોય તો કઈ લાવતા નથી એમ કે થોડો ધંધા તરત સેટિંગ થઈ જાય આ બે બે મહિના છે બે બે મહિના જે માણાને કામ ધંધો કરવો ને બીજા દી સેટિંગ કરીને કામ ધંધો મળે મારે કામ ધંધો કરવો છે એટલે જ બે મહિના છે જો મારે નોકરી કરવી હોત ને નોકરી તો આમ જો કાલ મળી જાય નોકરી પણ મારે ધંધો કરવો છે નામ મોટું કરવું છે આજે તું લોટના ડિબ્બા દેખાડવા આવી છો ને એ તારે આમ રાજાની રાણીની જેમ બે હોવાનું વારો આવશે અને તારી હેઠે આમ જો નોકરાણી કામ કરતી છે એવા મારા સપના છે અને તારા જો ખાવાના નથી આ નથી તે નથી એવી નાની વાતો હું કરશો આવો હવે છે ને મને મોટા સપના દેખાડવાનું બંધ કરી દો આજે મારા સપના હતા ને એમાંથી હું નોકરાણી બની ગઈ છું હવે મારે છે ને ભીખ નથી માંગવી બાર વેટકો લઈને બરાબર જો હા મકાન બનાવવું હોય ને તો ખાડો ખોદવો પડે એની જેમ સારો કઈ ધંધો કરવો હોય ને તો પેલા આપણે જરીક નીચું કરવું પડે અને પછી ઉપર જવાય અને મારે જરીક આ ધંધો મેં બંધ કર્યો છે ને મારો કામે જવાનું એ હું કામ કર્યો મારે મોટો ધંધો કરવો છે એટલે મેં બંધ કર્યો છે પ્રદીપ આમ જો અત્યારમાં તાર ભાભીએ મને ગગલાઈ નાખ્યો કેમ એ કે ઘરમાં ખાવા લોટે નથી અને ભીખાભાઈને નામું સડી ગયું છે એ તમે કંઈક ધંધો કરો ધંધો કરો હવે નથી લાગતું કે હવે આપણે બે મહિના સામણા રખડવી છે ધંધો આપણે કરવો છે પણ એક કામ કરીએ હું શું કહું જો તમારી ઉપર ભાભી રેડું નાખે મારી ઉપર સારિકા રેડું નાખે પેલા મહેશિયા ને અરે કોઈ કેવા વાળું જ નથી એને લગ્ન નથી થયા એટલે અરે વાંઢો એ નાટા માર્યા એટલે અને આપણે છે ને જો તમને જઈ કહીને બાનું કહે છે ને બાનું થોડુંક મહેશિયા ઉપર વધારે ધ્યાન છે એને કાંઈ નથી કહેતા ભૂપતભાઈ ચાલો દુકાન મૂકે એ વાત તો બે નંબરની પણ એ આપણે બેને શું કામ ભીં કરે છે પેલા મહિલાને કેવું પડે ને એ એને અરે કાંઈ નથી કહેતા આપણે બેને આપણે બે ક્યાંક ધંધો કરીએ છું એ શું ધંધો કરવાનો છે એ તો માથે જ પડે સારો અને હવે કોઈ છોકરી નથી દે એક એક એ આવડો મોટો છો એક રૂપિયાની આવક નથી કરી આણે જો
આપણે ધંધો તો હમણાં પણ કર્યો, આપણે કમાતા હતા ને. હા, ની એમને કઈ શુદ્ધે પાછું આપણે ક્યાંક એવું થોડું આપણે હાવ એમને ખાવાના. પણ છે ને એક કામ કરીએ હવે, છે ને મારા મગજમાં એક આઈડિયા એવો બહુ મસ્ત. એમ મા ભૂલ ભૂલ તમે જો પછી અત્યારે તમે મારી હારે હારી છે, પછી તમે બાર કોઈ એમ થઈ જતા ને પછી આવો પ્લાન કરતો હતો નામ ને તેમ. ના ના ભાઈ, હા કોઈ છે નહીં ને ભાભી અંદર છે ને દરવાજી બનશે એ અત્યારે ક્યાં કહે છે સમજો. આપણે ભૂપતભાઈ ને તો હવે છોકરો છે નહીં બરાબર, એટલે એ હવે થોડાક દિવસના મહેમાન છે એમ ગણો તો, એટલે 5-7 વર્ષનો બરાબર. અને મહેશનું આપણે શું કરવાનું જો આમ આમ વાત એની મોઢે સારું રહેવાનું, લગ્નનું ની વાત કરવાની, પણ કોઈક છોકરી જોવાવાળા આવે ને એટલે આપણે આમ એની એવી વાત કરવાની કે આ છોકરાને થોડાક લક્ષણ હોય છે કે આપણે ને આપણે એમ બહારથી કેવડાવવાનું, આપણે એમ માટે સારું રહેવાનું. હા, એની મોઢે આપણા કુટુંબ વાળાને કંઈક કહેવાનું કે રખડું છે ને આમ તેમ, એટલે હજી 5 વર્ષ કાઢી નાખે ને આમને, એટલે એને કંઈ લગ્ન બગન થાય નહીં એકલો, એટલે કંઈ સંતાન ન થાય. પછી આ બે માલની મિલકત કરી છે મોટા ભાઈ બરાબર, મોટા ભાઈ મહેનત કરી આપણે બે મેળ આવી જાય, બે એક એક માલ લઈ લેવો ને કાપસ ધંધો ન થાય વેચીને ખાવું સમજાય. અને પછી તો એકલો હોય પછી તો શું છે, બા બા આવ્યા જાય ને પછી બા છે ને ત્યાં સુધી જ આપણે મહિલાને હાંસવાનો, પછી બા ગયા મહિલો ગયો ને પછી શું છે બરાબર ને. એ બરાબર, એના લગ્ન ન થાય ને તો આ બધી પ્લાન સક્સેસ જાય ને, આપણે એના લગ્નની વાત જ નહીં કહેવી. એમ વાત હકવાની એને એમ થવું જોઈએ આપણી વાત હકવાની, હમણાં એમ લાગે ને તો કહેવાનું હવે પોકરી બોકરી બતાવાનું, પણ આમ અંદર અંદર પ્લાન રાખવાનો. એ તો બરાબર ધ્યાનમાં ન આવ્યું નામ જે વાતો કરીશું સમજા. અને આમ બધાને એમ કેવું ભાઈ એનું ન કરો તો સારું, બીજાની દીકરીનું કેમ જિંદગી બગાડો, આની યાર લગ્ન કરી આપણે તમે ભાઈઓ સર એટલે સારું કેવું પડે એમ કેવાનું સમજા. મગજ જોઈએ એનું. વાહ, આ તમે બે જે વાત કરો છો ને એ બધી મેં સાંભળી છે ને, એટલે વ્યવહારની વાત કરવી હમણાં છોકરી વાળા જોવા આવવાના મને છે ને ભાઈ બધી ખબર પડે. મોટા ભાઈ મારું એટલે જ નથી છું, તમારે થવા નહોતું દેવું, આ ભલે બા ને ભૂપતભાઈ ને ન ખબર હોય પણ મને તો આ પહેલેથી ખબર હતી અને આજ તમે સાબિત કરી દીધું. એવું નથી, હવે મોટા ભાઈ થોડું એવું વિચારે તું ગાંડો થઈ ગયો લાગશો, અમે તારે વ્યવહારની જ વાત કરતા હતા, તારે સાંભળવામાં ક્યાંક મિસ્ટેક થઈ છે. તમારી હું જાણે છે ને એ મને આજ જોકે મને પહેલેથી ખબર હતી અને આજ પાક્કો ભરોસો બેહી ગયો તમારી બેની હું દાનત છે. પણ મોટા ભાઈ એવું થોડું કરે, હું તારી કરતા નાનો છું, મારું કરાઈ દીધું તારું ગાડો તને ભણાવો છે એટલે મોટા ભાઈ હું કે મહેનત કરે તું ઘણી ઘણી થોડોક મોટો હોશિયાર થઈ જાય તો મારી છોકરી મળે એમ. તને આવો વિચાર આવ્યો કે મને વિચાર નહીં, તમારી વાત સાંભળી મેં અને ભગવાન છે ને મારી હારે છે એટલે તો હું આ વાત સાંભળી ગયો. પણ એવી વાત જ નહોતી થતી તમારે સમજવામાં, કોકે કાન ભંભોણી કરી છે વાત તમારા પૂછા દીધી ખબર. હા, વ્યવહારની જ વાત હાલતી હતી એમ. તમે જો તમારી જેવા દીકરા હોય ને એને ઉપાધિ થાય બીજું થાય એવું, તમે ખાલી ઘરમાં ધ્યાન દીધું હોત ને બધા હપીને રહેતા હોત ને તો આ તમારા કાવતરા નો કરવો પડે એમ નો આપણે ક્યાંય આગળ નીકળી જાય. આપણે હપીને તો રેવી સુરે ભાઈ. હા હા, જોયો મેં તમારો અંદર અંદર બધું. હા, તને હવે આ તારા મનમાં ખોટ આવી, આ ઘણી વાર છે ને આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું હોય. ભાઈ એ બધી વાત છે ને એ પુસ્તકમાં લખ્યું હોય ને એ વાંચી ત્યાં સુધી સારું લાગે, બાકી અમે મારા કાને સાંભળ્યું અને તમે બે હું વાત કરી બધી સાંભળીશ તમે એમ નિયમ હતા. એટલે ભાઈ અમારે એક તો આ અમારી ભાઈઓ નું સાંભળવાનું તું પાછું, હવે અમે એક તો ટેન્શન માં ધંધા ના ટેન્શન માં ને તને આવું મગજ માં ચાલો વત ને ભાઈ, તો તું છે ને કેદુ નો ધંધે સડી ગયો વત ટેન્શન કરતો. અને મોટા ભાઈ મને બધી ખબર પડે ધંધો જ તમારે કઈ કરવો નથી, આ જે તમે મગજ આમાં દોડાવો છો ને આ પ્લાન કરવામાં એની કઈક ધંધામાં દોડાવો તો કઈક આગળ આવો કઈક બે પૈસા રોડો. આજે પણ તું દોડે ને ધંધા મારે મારું મારું જે ભરવાનું કામ પૂરું થવા ગયો બાંધવાનું નથી કરવું ભાઈ આપણે. તમે સમજદાર અને તમે મોટા ભાઈ ને એને વાત નહીં કરતા ખોટું, હું આપણી વાત બહાર ઘરની બહાર જાય ને ખોટું આપણો ઘરની બહાર ના હું મોટા ભાઈ ને વાત કરવાનો. મોટા ભાઈ ની બહાર ખબર પડે તે મોટા ભાઈ ને તમે કયો ને એટલે તમારી દાનત છે ને હું બધું સમજી ગયો, તમારી દાનત તો બહુ ખરાબ છે અને જે મનમાં પાપ હોય ને એ પોતે જ સુખી ન થાય એનું આખું પરિવાર ને સુખી ન થવા દે. અને યાર નહીં પૈસા મળી આવ્યા તું જાય છે અને આમ જો મારી વાત એની કરો તું.
વાત તો એ નહીં કરે, બધું થઈ જાય હરકો અને અમે રહેવાની જ વાત કરીએ. તમે બે છે ને હું કરો ને મને બધી ખબર છે. ના ના રહેવા જો હવે હા થાળ ભૂખ મને. નામ લીધું તો આપડે મહેશ મહેશ એવું કીધું તું નકર કેવાય ને નકર કેવાય અમે બીજા ની બધું કામ કરો. મારે જવાનું છે, ફોન આવ્યો છે ભાઈ. 1000 રૂપિયા આપો ને, રિક્ષાને કાલ નો તાવ આવે, મારે દવાખાને લઈ જવી છે. અરે ભાઈ, આ દુકાન 1 મહિના થી બંધ છે તો મારી પાસે ક્યાંથી રૂપિયા હોય? તો તમારે દવાખાને લઈ જવી છે સરને, એટલે હું માંગુ છું તમારી પાસે. અરે મને ખબર છે તારે દવાખાને લઈ જવી છે, પણ દુકાન બંધ છે એટલે હું પણ મજબૂર છું, મારી પાસે 1 રૂપિયો નથી, તો હું તને શું આપું? જો નરેશ, હવે ખબર પડી ને કે પૈસાનું મહત્વ શું છે. આ પહેલેથી ધંધે લાગી ગયા હોત તો આજે આટલી લાસારી ન કરવી પડત ને. બા, હું જલ્દી ધંધે લાગી જાય, પણ અત્યારે તો 1000 રૂપિયાની કંઈક કરી દે વ્યવસ્થા. પેલા પણ જરાક તો હમસ, આ મહિના દીથી દુકાન બંધ છે તો મને કોણ દે પૈસા, અને મારી પાસે ક્યાંથી આવે? જા આવે બહારથી ગોત પૈસા, જે કરવો એ કર, મારી પાસે કાંઈ નથી. અરે મને કોણ ઉછી ના દે, મેં કોઈ અરે કોઈ દી વ્યવહાર કર્યો છે? એ જ વાંધો છે. આ સુધી તે કે પ્રદીપે કાંઈ ધંધો કર્યો, કાંઈ વ્યવહાર કર્યો તો ખબર પડે ને, અને તો કોઈ 2 પૈસા ધીરે ને. જાવ હવે ભોગવો પૈસા વગર. અરે પણ અમે ધંધો કરીશું, અમે કે ના પડીશું, પણ અત્યારે જે સમય આવ્યો છે એને તો પછી મારે કઈક એનો તો ઉપાય લાવો ને, કે એને હું બીમારીમાં મરવા દઉં. અરે આ ધંધો કરશું કરશું કરીને રામનામ સમય હોય ગયો, અમે કેદું ના સમજાવતા આવ્યા છે. જો ધંધો કર્યો હોત ને તો આજે તારે મારી પાસે માગવા આવવું પડે ને, માગવાનું આવવું પડે. માગવા આવ્યો છું, તમારો ભાઈ છું એટલે માગવા આવ્યો છું, પણ તું મારો ભાઈ છો ને એટલે તને કેટલા દિવસ થા, કેટલા મહિના થા કે ધંધો કરો, નકર બીજા હોય તો અમારે શું? અને હું છે ને દવાખાના હાટું માગવા આવ્યો છું, મારે કઈ શોખ કરવા, નવા કપડા લેવા, ફરવા જવું, એની માટે હું માગવા નથી આવ્યો. જો નરેશ, ઈ જે વાતો ઈ અમારી પાસે કઈ કુબેરનો ભંડાર નથી કે તું કે અને અમે તને આપી દઈએ. અને તું શું માનસ, હર્ષા તારી જ વહુ છે એમ? આ ઘરની વહુ નથી? અમને કઈ ન લાગતું હોય પણ હોય તો દઈએ ને અમારી પાસે. આ ભૂપતભાઈ છે ને ખોટું બોલે છે, 1000 રૂપિયા એની પાસે નહીં હોય. તારી પાસે નથી ને તો એની પાસે ક્યાંથી હોય? વ્યવહાર નહીં, ધંધો કરતા હો ને તો એ ખિસ્સામાં તો એટલા હોય, હું ક્યાં વ્યવહાર કરું છું? અરે તમે જો આ ઘરની વહુ છે, ઘરની વહુ છે, ઘરની વહુ હોય તો ઉપાધિ ન હોય, મોટા ભાઈ છે તો પેલા તો એના ઘરવાળાને ઉપાધિ હોય, એ અમે બંને તો દૂર રહ્યા તોય તે. અને છે ને હવે જાજી આઈ ચર્ચા કર્યા વગર જા, પૈસા ગોતવા જા તું, અમારી પાસે નથી એટલે નથી, જા તો. ઢાંડા જવડા છે પણ ધંધો નથી કરવો, એટલે મોટા ભાઈ ઉપર જ બધું નાખું. દવાખાન પૈસા માંગવા આવી ગયા, 2 પૈસા બચાવ્યા હોત તો. જો ભૂપત, આ લોકો માગે છે ને, જરાય ભોળો થઈને એને 1 રૂપિયો દેતો નહીં હો, ભટકવા દે એ લોકોને તો ખબર પડશે પૈસા કેમ આવે છે, અને તો છે ને એ 2 જણા ધંધે લાગશે.